મહેશ્વરી કમ્પ્યુટર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર એકાઉન્ટમાં પાર્ટ 1માં ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન જોઈએ છે, બરાબર. જેમાં પહેલો ક્વેશ્ચન છે, પાઘડીનો અર્થ આપી તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજાવો, બરાબર. તો અમે પહેલું છે અર્થ. સરળ શબ્દોમાં પાઘડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે, બરાબર. ધંધાની પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે શું કહેવાય? પાઘડી છે, બરાબર. જેટલી બજારમાં ધંધાની પ્રતિષ્ઠા હશે એટલું પાઘડીનું મૂલ્ય કેટલું થાય? વધુ થાય, બરાબર. પાઘડી એક એવું તત્વ છે જે ધંધાની પ્રતિષ્ઠા સંબંધ કે અન્ય લાભમાંથી ઉદ્ભવે છે અને જેના દ્વારા તે ધંધામાં દ્રશ્ય મિલકતોમાં રોકાયેલી મૂડી પર સામાન્ય રીતે અપેક્ષિત હોય તે વળતર કરતાં વધુ નફો કમાઈ શકે છે, બરાબર. ધંધાની પ્રતિષ્ઠા વધુ હોય તો સામાન્ય નફો કરતાં વધુ કિંમતે એ કમાઈ શકે છે. દાખલા તરીકે કર્ણાવતીની દાબેલી નોર્મલ દાબેલી કરતાં એની કિંમત વધુ હોય છે અને એ વધુ વેચાય પણ છે. કેમ? કારણ કે બજારમાં એની પ્રતિષ્ઠા સારી છે, બરાબર. ચલો એના પછી જોઈએ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો કઈ કઈ વસ્તુ અસર કરે છે પાઘડીની મૂલ્યાંકનને? અસર શું કરે? પહેલું કરે છે ધંધાનું સ્થાન. કેટલીક ધંધામાં સ્થાન બહુ મહત્વનું પરિબળ ગણાય છે. મોકાના સ્થાન પર આવેલી પેઢીની ભવિષ્યની દ્રષ્ટિએ વેચાણ કિંમત ઊંચી રહે છે અને પેઢીની પાઘડી વધુ ગણાય છે, બરાબર. જો સ્થાન યોગ્ય હોય તો એના કારણે શું થાય? પાઘડીની કિંમત પણ કેવી ગણાય છે? યોગ્ય ગણાય છે. દાખલા તરીકે અમદાવાદનું કાપડ માટે રતનપોળ, બરાબર. તો રતનપોળ એ ફેમસ છે કાપડ માટેની, એ જગ્યાનું મહત્વ છે, બરાબર. બીજું જોઈએ છે ધંધાનું સ્વરૂપ. ધંધામાં નફાની સ્થિરતા અને જોખમ પર પેઢીની પાઘડીનું મૂલ્યનો આધાર છે. જે ધંધામાં નફાની સ્થિરતા વધુ હોય તેમ જોખમ ઓછું હોય અને જે પેઢી સામાન્ય રીતે પાઘડીની કિંમત ઊંચી રહે છે, બરાબર. શોર્ટગણમાં કે ધંધાનું સ્વરૂપ પર આધાર રાખે. ધંધાની નફાની સ્થિરતા જો વ્યવસ્થિત હોય, બરાબર, તો પાઘડી કેવી હોય? વધુ હોય. જોખમ ઓછું હોય તો પાઘડીની કિંમત કેવી ગણાય છે? ઊંચી ગણાય છે. મુદત જોઈએ. જેમ જેમ ધંધો જૂનો થતો જાય વધુ વર્ષોથી ધંધો એક જ જગ્યાએ હોય તેવી પેઢીની બજારમાં પ્રતિષ્ઠા ઊંચી રહે છે એટલે ઊભી થયેલી હોય છે અને પાઘડી એટલે જ જે પ્રતિષ્ઠાનું મૂલ્ય ગણાય છે, બરાબર. જેની પ્રતિષ્ઠા કેવી ગણાય? વધુ ગણાય. કારણ કે જગ્યાનું મહત્વ હોય છે. એક જ જગ્યાએ વધુ સમયથી ધંધો ચલાવતા હોય તો જેના કારણે શું થાય કે પ્રતિષ્ઠા વધુ ગણાય છે એટલે પાઘડીની કિંમત કેવી ગણાય? વધુ ગણાય. ચોથું જોઈએ વ્યક્તિગત હોશિયારી અને કુશળતા માટે, બરાબર. કેટલાક ધંધાની સફળતાનો આધાર ધંધાના માલિકના વ્યક્તિગત કૌશલ્ય અને હોશિયારી ઉપર હોય છે. દાખલા તરીકે ડૉક્ટરનું, દવાખાનું, ટ્યુશન ક્લાસીસ જેવા ધંધો વેચવાથી માલિક ધંધા સાથે સંકળાયેલા રહેતો નથી. તેથી જૂના ગ્રાહકો ચાલુ રહેશે કે કેમ તે શંકાસ્પદ બને છે. તેથી આવા ધંધામાં પાઘડી ઓછી ગણાય છે. કારણ કે વ્યવસાય જેવી વસ્તુ હોય છે કે તેમાં ધંધાનો માલિક એમાં સંકળાયેલો હોય છે, બરાબર. એ કૌશલ્ય અને હોશિયારી પર હોય છે અને એ વ્યક્તિ ના હોય તો એ ધંધોમાં ગ્રાહકો રહેશે કે નહીં રહે એ શક્યતા રહેતી નથી, શંકાસ્પદ હોય છે, બરાબર. એના પછી જોઈએ ધંધાની હરીફાઈની પરિસ્થિતિ. જે ધંધાને અમુક સ્થળ પૂરતો ઇજારો હોય તે ધંધાની પાઘડીની કિંમત વધુ ગણાય છે, પરંતુ જો તે ઇજારો ટૂંક મુદતી હોય તો પાઘડીની કિંમત ઓછી ગણાય છે, બરાબર. એટલે નોર્મલી એ વસ્તુ કહેવા માંગે ઇજારો, બરાબર. જે વસ્તુ ત્યાં ધંધાનો એની કન્ટિન્યુઅસ એની જ વસ્તુ વેચાતી હોય એના જેવી માર્કેટમાં બીજી કોઈ વસ્તુ છે જ નહીં, બરાબર. તો એને શું કહેવાય કે વધુ સમય એની પાઘડી વધુ યોગ્ય કિંમત વધુ ગણાશે, બરાબર. પણ એ ટૂંક મુદતી હોય કે થોડાક સમય માટે ચાલતું હોય, બરાબર, તો એની ધંધાની પાઘડી કેવી હોય? ઓછી હોય. ધંધામાં વર્તમાન હરીફાઈ અને ભવિષ્યની શક્ય હરીફાઈ પાઘડીની કિંમત ગણાતા ધ્યાનમાં લેવી જોઈએ. ભવિષ્યમાં હરીફાઈ વધવાની શક્યતા હોય તો તે ધંધાની પાઘડીની કિંમત કેવી હોય? ઓછી લેવી જોઈએ, બરાબર. હરીફાઈ વધુ હોય તો પાઘડીની કિંમત કેવી ગણાય? ઓછી ગણાય. હરીફાઈ ઓછી હોય તો પાઘડીની કિંમત કેવી ગણાશે? વધુ ગણાશે. હવે નફાનું પ્રમાણ. જે ધંધો વધુ નફો કમાઈ આપતો હોય તેની
पागड़ी वधु होय छे अने जे धंधामां नफानुं प्रमाण ओछुं होय त्यां पागड़ीनी किंमत केवी होय ओछी होय छे। तेथी जे धंधामां पाछला वर्षनो खूब वधु सारो नफो थयो होय तो धंधानी पागड़ी केवी गणाय वधु गणाय बराबर। एटले शोर्टकटमां नफो वधु तो पागड़ी वधु, नफो ओछो तो पागड़ी केवो ओछी गणाय। હવે પેઢીની વિશેષતા, પેઢી પાસે ધંધો કરવાના આયાત લાયસન્સ હોય, ટ્રેડમાર્ક હોય, કોપીરાઇટ હોય, પેટર્ન હોય ને કારણે અન્ય પેઢી કરતાં વિશેષ લાભ મળે છે, જેને લીધે પેઢીની પાઘડીનું મૂલ્ય કેવું હોય, ઊંચું હોય છે બરાબર। અન્ય કરતાં લાયસન્સ ને બધું વધારે હોય, ટ્રેડમાર્ક કોપીરાઇટ ને એવું હોય તો લોકોને વિશ્વાસ રહે છે બરાબર, જેના કારણે પાઘડીનું મૂલ્યાંકન કેવું રહે, વધુ રહે છે। અન્ય પરિબળો, ઉપરના પરિબળો ઉપરાંત નીચેના અન્ય પરિબળો પણ પાઘડીને અસર કરે છે। દાખલા તરીકે ગ્રાહકનો પ્રકાર, કેવા પ્રકારના ગ્રાહકો છે તો એને ધ્યાનમાં રાખીને હોય છે। નાણાં બજારની પરિસ્થિતિ, તો એ નાણાંમાં એટલે બજારની પરિસ્થિતિ અત્યારે નાણાંની કેવી છે તો એને ધ્યાનમાં રાખીને લેવાય છે। પછી દેશના પ્રવૃત્તિ શાંતિ, માલના પુરવઠો ફુગાવાની સ્થિતિ વગેરે એ પાઘડીની કિંમતને અસર કરે છે